કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારે હવે કોંગ્રેસના નિવેદનોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે જીતુ વાઘાણી પાસેથી માફી માંગવી જોઈએ. કોંગ્રેસ દ્વારા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદ તેમણે ભ્રષ્ટાચાર વિશે કહ્યું કે રાજ્યમાં 200 કરોડ રૂપિયાનું ઘાસ ખરીદાયું નથી અને કોંગ્રેસ દ્વારા 2400 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 1 ઘાસનું તણખલું ખરીદ્યું નથી તો કે ઘાસમાં ભ્રષ્ટાચાર છે. ટૂંકમાં કમળો હોય ને પીળું દેખાય એ રીતે ચાલી રહ્યું છે. પરંતુ ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે જે અભદ્ર રીતે જીતુભાઈ વાઘાણી માટે ટિપ્પણીઓ કરી છે એનો હું ખૂબ વિરોધ કરું છું. એમ કોંગ્રેસની હલકી માનસિકતા પ્રદર્શિત થઈ છે. એમને માફી માંગવી જોઈએ. રાજકારણમાં આ હદે વાત એ વ્યાજબી નથી. કોંગ્રેસે જીતુભાઈ વાઘાણીની માફી માંગવી જોઈએ અને સખ્ત શબ્દોમાં આ વિરજી ઠુમરના નિવેદનને હું વખોડી કાઢું છું. તો આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા માનવ ઠાકોર જોડાયા છે. માનવ, વિરજી ઠુમરની ટિપ્પણી પર એક બાદ એક હવે નિવેદનની શરૂઆત થઈ છે, શું વિગતો? જી માનવ, તો વિરોધ પક્ષ મૂર્ખાઈ ભર્યા નિવેદન કરે છે તેવું વિજય રૂપાણીનું જણાવવું છે. તેમણે પ્રતિક્રિયા આપી હતી અને આ જે ઘટના બની છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને કોંગ્રેસે જીતુભાઈ વાઘાણીની માફી માંગવી જોઈએ તેવું પણ તેમણે સાથે જણાવ્યું છે. વિજય ઠુમરે અભદ્ર ટિપ્પણી કરી હતી. માલવણ ખાતે વિરજી ઠુમરે અભદ્ર ટિપ્પણી કરી હતી અને વિરોધ પક્ષ મૂર્ખાઈ ભર્યા નિવેદન કરે છે તેવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ઘાસનું ટણખલું ખરીદાયું જ નથી છતાં પણ આરોપો મુકાઈ રહ્યા છે તેવી વાત પણ સામે આવી હતી અને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોરની પણ શરૂઆત થઈ છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા માનવ, અમારે સાથે જોડાયા છે ફરીવાર. માનવ, શું વિગતો? આજે સીએમ વિજય રૂપાણી વલસાડ જિલ્લાની મુલાકાતે હતા અને ત્યારે મીડિયા સાથે વાત કરતા તેઓએ કોંગ્રેસને આડે હાથ લીધી છે. ખાસ કરીને જે વિજય જે ઠુમર દ્વારા જે પણ પ્રકારની જે આક્ષેપ કરવામાં આવ્યો હતો ભાજપના પ્રમુખ, તેમણે કહ્યું હતું કે આ પ્રકારનો જે વાણી વિલાસ એ યોગ્ય નથી રાજકારણમાં અને તેઓએ આ મામલે માફી માંગવી જોઈએ. તો જે રીતે કોંગ્રેસ દ્વારા જે ઘાસ કૌભાંડ હોય કે પછી આ જે જળ સંચયમાં 200 કરોડનો જે કૌભાંડ કરવામાં આવ્યું છે, 2400 કરોડનું કૌભાંડની જે વાત કોંગ્રેસે કરી છે, પરંતુ જે વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું કે જે આ ટોટલ કામ છે એનો ખર્ચ 200 કરોડ છે. એટલે કે જે રીતે કોંગ્રેસ ખોટા ખોટા રીતે લોકોને ભરમાવવાની વાત કરે છે અને તેને લીધે વિજય રૂપાણી આજે મિજાજ કંઈક અલગ જોવા મળ્યો હતો અને તેઓએ તમામ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ માનવ.